જમણો હાથ તાકાતવાળા અઘરા અથવા કઠિન કામો કરવા માટે હતો. ડાબો હાથ સૌમ્ય અને હળવા કામો કરવા માટે હતો. એ યોગિક સિદ્ધાંત છે કે તમારો ડાબો હાથ કઠિન કામો કરવા માટે વપરાવો ન જોઈએ, કારણ કે ડાબા પાસે હૃદયને લગતું કાર્ય કરવાની જવાબદારી છે, જે કોઈ નાની વસ્તુ નથી. સદગુરુ, મેં નોંધ્યું છે કે ભારતમાં ડાબા હાથ માટે એક જાતનો પૂર્વાગ્રહ છે. એવું લાગે છે કે તેને હલકો માનવામાં આવે છે અને તેનો ઉપયોગ રૂંધાયેલો છે. હું જાણવા ઈચ્છું છું કે તેનું મૂળ કારણ શું છે, અને હું જાણું છું કે ડાબા હાથ મગજના જમણા ગોળાર્ધ સાથે જોડાયેલો છે, જે પૂર્ણતાવાદી વિચારધારા અને અંતર્જ્ઞાન અને આ પ્રકારની ગતિવિધિ માટે જવાબદાર છે. ડાબા હાથના ઉપયોગને દબાવવાનો મગજના જમણા ગોળાર્ધની પ્રક્રિયા સાથે શું સંબંધ હોઈ શકે? It is not a question of repressing the left hand. આ ડાબા હાથના ઉપયોગને રૂંધવાનો પ્રશ્ન જ નથી. જુદા જુદા હાથના ઉપયોગ જુદા જુદા છે. બધા ભારતીયો માથું નીચું કરી રહ્યા છે. તેઓ નથી ઈચ્છતા કે હું તેના વિશે વાત કરું. અને ભૂતકાળમાં શક્તિશાળી જંતુનાશકો પણ ન હતા, તેથી ડાબા હાથનો ઉપયોગ ચોક્કસ રીતે થતો. માત્ર એટલું જ નહીં, જમણો હાથ તાકાતવાળા અઘરા અથવા કઠિન કામો કરવા માટે થતો, ડાબો હાથ સૌમ્ય અને હળવા કામો માટે વપરાતો હતો. આ કોઈ સાંસ્કૃતિક વસ્તુ નથી, પણ અમુક સમય પછી તે સાંસ્કૃતિક વસ્તુ બની છે. પણ એ યોગિક સિદ્ધાંત છે કે તમારે ડાબો હાથ મહેનતવાળા કામો કરવા માટે વાપરવો ન જોઈએ. Why this is so? આવું કેમ છે? એટલા માટે કે તમારું હૃદય એ ડાબી બાજુ છે કે જમણી તરફ? ડાબે તો તમે બરાબર છો, અમુક લોકો માટે તે જમણી તરફ છે. તમે એમાંના એક નથી લાગતા, કારણ કે હૃદયનું કાર્ય શરીરની ડાબી બાજુ છે. જો તમે ડાબોડી છો, જો તમે ઘણા અઘરા અને શારીરિક રીતે અઘરા કામો કરવા માટે તમારો ડાબો હાથ વાપરો છો, તો એક સંશોધન છે જે દર્શાવે છે કે સરેરાશ ડાબોડી લોકો જમણેરી લોકો કરતા 7 વર્ષ ઓછું જીવે છે, કારણ કે ડાબા પાસે હૃદયનું કાર્ય કરવાની જવાબદારી છે, જે નાની વસ્તુ નથી. તેથી ડાબા હાથનો ઉપયોગ કઠિન કામો માટે ના થવો જોઈએ. તમારે આ બંનેને તેમની તાકાત અને સંતુલન બાબતે સરખા રાખવા જોઈએ. પરંતુ સામાન્ય રીતે બધા કામો જે શારીરિક રીતે અઘરા છે કે જેમાં મહેનત અને તણાવ સામેલ છે, તેઓને કરવા જમણા હાથનો વપરાશ શ્રેષ્ઠ છે. તમે ડાબા હાથનો વપરાશ હળવાશથી કરો. મોટાભાગના કાર્યો જેમાં સંતુલનની જરૂર છે, આ સંસ્કૃતિમાં તેઓને બંને હાથ વાપરવા ફરજ પાડવામાં આવે છે. જો તમારે કોઈ વસ્તુ સ્વીકારવી છે, ભારતમાં કોઈ પણ તેઓનો હાથ આ રીતે લાંબો નહીં કરે, તે હંમેશા આ રીતે હોય છે. તમારે બંને હાથ જ વાપરવા જોઈએ. જો તમારે કોઈ વસ્તુ આપવી છે, તો તમારે તેને આ રીતે ન આપવી જોઈએ. તમે તેને તમારા બંને હાથથી આપો, જેથી કોઈ પણ વસ્તુ જેમાં સંતુલન જરૂરી છે બંને હાથ વાપરો, અને કોઈ પણ વસ્તુ જેમાં અઘરું કામ છે તેમાં જમણો હાથ વાપરો. ડાબા હાથને અમુક કાર્યો માટે વાપરો. આ એક સમજણ છે જે શરીરનું અમુક રીતે અવલોકન કરવાથી આવી છે. જો તમે તમારો ડાબો હાથ વાપરો છો, તો તમારું ડાબું મગજ કે જમણું મગજ સક્રિયતાથી કામ નથી કરવા લાગતું, તે આ રીતે કામ નથી કરતું. નહીતર બધા ડાબોડીઓ મગજથી બૂમ થવા જોઈએ. જરૂરી નથી કે તેવું જ થાય. ઉર્જાના સ્તરે
જો તમે ડાબી બાજુથી સક્રિય છો તો તે શક્ય છે કે તમારા મગજનું અંતર્જ્ઞાનનું પાસું સક્રિય બને, નહીં કે તે શક્ય છે. હવે આપણે જાણીએ છીએ કે તે બને છે, અને આપણી પાસે ડાબા માટે ઘણી સાધના પણ છે. જો તમે દેવી મંદિરની મુલાકાત લીધી હશે તો ત્યાં બધું જ ડાબી બાજુ છે, કારણ કે તમારી અંદર આ ઈડા છે અને આ પિંગાળા છે, આ પુરુષ ગુણ છે, આ સ્ત્રી ગુણ છે. સ્ત્રી ગુણને અમુક પ્રકારે સંભાળવું જોઈએ અને પુરુષ ગુણ એકદમ જુદી રીતે, કારણ કે મહત્વનો ગુણ કે પુરુષ ગુણ અને સ્ત્રી ગુણ શું છે તે મૂળભૂત રીતે ખૂબ જ અલગ છે. ઇટ ઇઝ નોટ અ ક્વેશ્ચન ઓફ, આ તેનો પ્રશ્ન નથી. આ લોકોની ખૂબ જ અલ્પવિકસિત માનસિકતા છે જે વિચારે છે કે શ્રેષ્ઠ કોણ છે. આ અલ્પવિકસિત મન છે જે વિચારે છે કે શ્રેષ્ઠ કોણ છે. આ શ્રેષ્ઠ બનવા બાબતનો પ્રશ્ન નથી, આ તફાવત છે. જો તમે તફાવતને ઓળખતા નથી તો તમે જીવન પ્રત્યે સંવેદનશીલ નથી. જો તમે બધી જ વસ્તુઓને સમાન કરવાનો પ્રયત્ન કરશો તો જીવન પ્રત્યેની બધી જ સંવેદનશીલતા જતી રહેશે. તમારે તફાવતને ઓળખવો પડશે, પરંતુ તફાવત પોતે ભેદભાવપૂર્ણ બનવો જરૂરી નથી. તફાવતો તફાવતો છે, તેઓ સ્વભાવથી ભેદભાવપૂર્ણ નથી. અત્યારે પુરુષોને આ હોજમાં પ્રવેશવાની મંજૂરી નથી. શું તે ભેદભાવપૂર્ણ છે? તે માત્ર તફાવત છે. તેથી જમણા અને ડાબાનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. એવું નથી કે એક એ બીજાથી શ્રેષ્ઠ છે. તેઓ અલગ છે અને તેઓનો ઉપયોગ અલગ રીતે જ થવો જોઈએ.